समाचार में आगळ वात करवामां आवे तो विद्यार्थी नेता युवराज सिंह जाडेजानी मुश्केलीओमां वधारो थयो छे। खास करीने वात करवामां आवे तो परम दिवसे विद्या सहायक उम्मीदवारोना समर्थनमां तेओ गांधीनगर खाते पहोंच्या हता, त्यारे तेमनी जे पोलीस साथे झपाझपीनी जे घटना छे ते सामे आवी हती। त्यारे महत्वपूर्ण कही शकाय के आ समग्र मामले गईकाले गांधीनगर पोलीस द्वारा प्रेस कोन्फरन्स योजवामां आवी हती ने आ मामले जे जाणकारी छे ते आपवामां आवी हती अने ते अंगेनो जे वीडियो छे ते एक सामे आपवामां आव्यो हतो। आ अंगे हवे वात करवामां आवे तो युवराज सिंह समर्थन में महिलाओं हवे सामे आवी छे। महत्वपूर्ण कही शकाय के पोलीसे युवराज सिंह नो जे वीडियो जाहिर कर्यो छे ते अर्धो ज छे तेवुं आ महिलाओं द्वारा कहेवामां आवी रह्युं छे। त्यारे महत्वपूर्ण कही शकाय के आखो वीडियो हजु जाहिर करवामां आवे तेवी मांग आ महिलाओं द्वारा करवामां आवी रही छे। मारे 15મા દિવસે વિદ્યા સહાયકનું આંદોલન કર્યું હતું, એ દિવસે અમને લોકોને ડિટેન કર્યા, ડિટેન કરીને અમારી એક બેનની તબિયત ખરાબ થઈ ગઈ, એ બેનની તબિયત ખરાબ થઈ ગઈ ને એના લીધે અમે લોકોએ રિક્વેસ્ટ કરી કે તમે અમે સીધા સિવિલમાં લઈ જાઓ, અમે ભાવિ શિક્ષકો છીએ, અમે બિલકુલ પેલું એ નહીં કરીએ, મતલબ કે બિલકુલ તમારા કાયદાનું કોઈ ઉલ્લંઘન નહીં કરીએ, તો બી એ લોકોએ રિક્વેસ્ટ ના માની, ગાડી એટલી ફાસ્ટ ચલાવી કે બધી બહેનો ઉપર પડી જાય એમની, અરે પેલી બહેનને મારી નાખવાની છે શું? પછી અમને એમ થઈ ગયું, ટેન્શન થઈ ગયું, એ બહેનને કંઈક થયું તો શું કોની જવાબદારી, કોની જવાબદારી, એ બેનને કંઈક થઈ ગયું તો એ જવાબદારી કોણ લેશે? એટલે અમે લોકોએ યુવરાજસિંહને બોલાવ્યા કે અમને અને ખાલી બેનને ફક્ત લઈ જવા માટે જ બોલાયા હતા, અને 108નો ફોન કર્યો તો એ લોકેશન 3 વખત ચેન્જ કર્યા તો અભી એ લોકો ના 108 પહોંચી ના વળી, જેવી 108 આવી એવી રીતે યુવરાજસિંહ બી આવી ગયા અને એમને કહ્યું બેન ક્યાં ગયા, બેન ક્યાં ગયા, ખાલી ફક્ત લેવા જ આવ્યા હતા, તો લોકોએ પોલીસોએ લોકોએ એમને કરી એમનો મોબાઈલ જપ્ત કરી લીધો અને એમના જોડે દોડવા લાગ્યા અને એમને મારવા મારા મારી જેવું લાગ્યું, એટલે અમે બહેનોએ કવર કર્યો, એ બી વિડીયો છે કે અમે કવર કર્યા એમને, એટલે એ લોકો હટી ગયા. પછી એમને એક્સેપ્ટ બી કર્યું કે અમે આ ભાઈને જવા દો, યુવરાજસિંહભાઈને જવા દો, તો એમને એમ કહ્યું કે હા વાંધો નહીં જવા દઈશું, તો પછી એમને જવા દેવાની ફરજ આવે કે નહીં? તો એ બેસી ગયા ગાડીમાં, તો પછી બોઇલેટ ઉપર ક્યાં ચડવાનું આવતું હતું કૂદકો મારીને, અને વિડીયો એક ભાઈ ઉતારતા હતા એ વિડીયોનો, એના બધી સ્ટ્રીક ટાઇટ સિક્યોરિટી કરીને અમને કહ્યું કે તમે જે વિડીયો ઉતારે ગ્રાઉન્ડના એ ડિલીટ મારી દો બસ, તો પછી તાત્કાલિક અમારા ખાલી લોક ખોલાય અને વિડીયો બધા એમને જ ડિલીટ માર્યા છે. તો એ બધા આગળ પાછળના જે આ સરકાર સાચી હોય તો આગળ પાછળના જે વિડીયો છે ને એ લાવો અને સાબિત કરો કે એ ગુનેગાર છે, એ બિલકુલ ગુનેગાર, નિર્દોષ છે, ખોટી રીતે જ એમને ફસાયા છે. અમે આહ્વાન કરીએ છીએ ગુજરાતની જે વિદ્યાર્થીઓ યુવરાજસિંહના જે લોકો જે સમર્થનમાં છે એમને આહ્વાન કરીએ છીએ કે એ નિર્દોષ જ છે, એમને ખોટી રીતે ફસાવાનું ષડયંત્ર જ કર્યું છે બસ, એ લોકો અમારી સાથે આવે અને એમને નિર્દોષ, અને સરકાર સાચી હોય તો નિર્દોષ થાય, વિડીયો સાબિત કરે, 7 સેકન્ડનો નહીં બધો જ વિડીયો બતાવો, ગ્રાઉન્ડ ફ્લોરમાં શું થયું શું નહીં બધો જ વિડીયો બતાવો બસ. એ વિદ્યાર્થી નેતા છે એટલે અમે એક ઉમેદવારે ફોન કર્યો હતો. ના નતા, એ સીસીટીવી ફૂટેજ લાવો, એ સીસીટીવી ફૂટેજ લાવો, ગેટ નંબર 4 ના સીસીટીવી ફૂટેજ લાવો, એ ગેટ નંબર 4 ઉપર વિવાસી હતા તો એ સીસીટીવી ફૂટેજ હશે ને એમના જોડે, એમનો સબૂત લાવો ને કે એ છે. તમારી માંગણી શું છે હવે યુવરાજસિંહ? બસ યુવરાજસિંહ નિર્દોષ છે, એમનો કોઈ હાથ નહીં, એ ફાઇનલી એ ભાઈ છે અમારા, એ અમારી બહેનના મદદ માટે જ આવ્યા હતા બસ, બીજા કશા માટે આવ્યા હતા? એમને ખોટી રીતે જ ફસાયા છે. અમારા ઉમેદવારોના મોબાઈલમાં બધા વિડીયો રેકોર્ડિંગ કર્યું હતું, તો પછી પોલીસે અમારા ઉમેદવારોને આઈને એવી સ્ટ્રીક્ટલી વોર્નિંગ આપી દીધી કે તમારા મોબાઈલમાં જે ગ્રાઉન્ડના વિડીયો હોય એ બધા ડિલીટ કરવામાં આવે, તો પછી અમારા ઉમેદવારોમાંથી કોઈ બોલી નહીં, થોડા ડરી ગયા હતા, પછી એમને એ બધા ઉમેદવારોના મોબાઈલ લઈ લીધા, બધા ઉમેદવારોના મુદ્દામાં બેગ જપ્ત કરી દીધી, પછી અમને એવું કહેવામાં આવ્યું એક ઉમેદવારનો પર્સનલ બોલાવીને મોબાઈલની લોક અને પેટર્ન ખોલાવી અને અમારા બધાના ઉમેદવારોના ગ્રાઉન્ડના બધા જ વિડીયો તરત અમારા ડિલીટ કરાવી દીધા, અને પછી એમને જે બતાવ્યું છે એ વોલેટ ઉપર ચઢેલો, પણ એ વોલેટ ઉપર એ પોલીસ કર્મચારી કઈ રીતે ચડે એ તમે કેમ નહીં બતાવ્યું, ઉપર ચડેલો બતાવ્યો છે,
કઈ રીતે કૂદકો મારીને ચડી ગયા એ તમે કેમ નથી બતાવતા? આખો સમગ્ર વિડીયો બતાવો તો તમે સાચા જ હોય તો ઉમેદવારોના વિડીયો કેમ ડિલીટ કરવામાં આવે? અમારા ઉપર ખોટી કલમો લગાવી બહેનોના અને ભાઈઓના ઉપર, રાત્રે બધા મોબાઈલ લઈ લીધા, રાત્રે 9:30 વાગે બહેનોનો પથિકા આશ્રમ મોકલી દીધી, રાતે બહેનો જાય તો ક્યાં જાય, રોવક અગ્રક અમને અમારા મોબાઈલ પાછી આવો, કોના સાથે અમે કોન્ટેક્ટ કરીએ? એ વખતે અમે એક વિડીયો ઉતારે તો ઉતારે મીડિયામાં આપે તો હજુ સુધી એ વિડીયો કેમ નથી આવતો? અને યુવરાજસિંહનો 7 સેકન્ડનો વિડીયો બતાવવામાં આવે છે, ગ્રાઉન્ડનો આખો વિડીયો બતાવો તમે સાચા હોય તો કેમ નથી બતાવતા? યુવરાજસિંહ નિર્દોષ છે, એમના ઉપર ગાડી ઉપર કૂદકો મારી બુલેટ ઉપર ચડીને એમને ખોટા સાબિત કરવા માટે એમના ઉપર ખોટી કલમો લગાવી દેવામાં આવી છે. અમે 55 ઉમેદવારો એના નજરના સાક્ષી છીએ. તમારા જોડે અમારા જોડેનું પ્રૂફ તમે ડિલીટ કરાવી દીધું એટલે તમે એમનો પુરાવો સાબિત કરાવી શકતા નથી અને તમારો 7 સેકન્ડનો વિડીયો બતાવો છો. લાવો પોલીસ કર્મચારીઓ બધા વિડીયો એ રહ્યા અમારા પાછા અને પછી અમે સાબિત કરીએ કે યુવરાજસિંહની ગાડી ઉપર કઈ રીતે ચડ્યા હતા. અમને નામ નહીં ખબર, ઘણા બધા અમારા કરતા એ બધો સ્ટાફ વધારે હતો એટલે અમને નામ તો કોઈના ખબર નથી. ક્યાંથી મળી રહેશે નામ તો?